नमस्कार, हार्दिक स्वागत है तमारू एजुकेशन इन गुजराती चैनल पर। आज आप टॉपिक है विषय पतरंगो, धोरण चार चेप्टर बीजू चांदो पानी में कोरुकट। तो तेमा छे के चालो गाये गीतड़ू। झाड़नी साथे दोस्ती मारे, पाननी साथे दोस्ती, दरिया भरिया पंखीओना गाननी साथे दोस्ती, केरम साथे दोस्ती मारे, कोड़ी साथे दोस्ती, रंग रंगना कागड़नी होड़ी साथे दोस्ती, मम्मी साथे दोस्ती मारे, पप्पा साथे दोस्ती, सौथी मारा गड़िया गड़िया गप्पा साथे दोस्ती। आ छे ए सुरेश दलालनू छे। हवे आपणे जोईए शुं लख्युं छे। अरीसानी मददथी वाचीने लखो। आमां जे वाक्य लखेला छे તે અરીસાની મદદથી આપણે વાંચવાના છે। પછીનું છે વાર્તા સાંભળો વાંચો। તેમાં છે ચાંદો પકડ્યો। તેમાં જોઈએ કે એક મોટું જંગલ હતું। જંગલમાં એક તળાવ, તેના કાંઠે એક ઝાડ। તે ઝાડ ઉપર વાંદરાની એક ટોળી રહી હતી। કેટલાક મોટા મોટા વાંદરા અને કેટલાક નાના નાના બચ્ચા। મોટા વાંદરા જેટલા શાંત અને શાણા, એટલા જ બચ્ચા તોફાની। આખો દિવસ ઝાડના મીઠા ફળ ખાતા કરતા ને તોફાન મસ્તી કર્યા કરતા। વળી તેમના તોફાનો પણ કેવા, એકબીજા એકથી બીજા ઝાડ ઉપર કૂદવું ને આમ તેમ દોડવું, બસ આખો દિવસ ધમાલ મસ્તી। કોઈ ઝાડની ડાળીએ ઊંધે માથે લટકે તો કોઈ વળી બીજાની પૂંછડી ખેંચીને ભાગી જાય। રાત પડે તો એ બચાવો થાકે જ નહીં। એક પૂનમની રાત્રે આકાશમાં સરસ મજાનો મોટી થાળી જેવો ગોળ ચાંદો દેખાતો હતો। મોટા વાંદરા સૂઈ ગયા હતા, પણ બચ્ચાની તોફાન મસ્તી તો ચાલુ જ હતી। ચિંકુ, મિંકુ, ટિંકુ અને પિંકુ ચારે પાકા મિત્રો હતા। તેઓ ધીમે ધીમે અવાજે વાતો કરી રહ્યા હતા। વાત વાતમાં ચિંકુએ તળાવના પાણી તરફ જોયું, તે ચોંકી ઉઠ્યો, અંદર તો ચાંદો। ચિંકુ મનોમન બોલ્યો, નક્કી ચાંદો તળાવમાં પડી ગયો છે। તે ઝટપટ મિંકુ, ટિંકુ અને પિંકુને ચાંદો બતાવતા બોલ્યો, જુઓ જુઓ ચાંદો તળાવમાં પડી ગયો છે। મિંકુ કહે, હા હા આ તો ચાંદો જ છે। ટિંકુ કહે, અરે હોય કાંઈ, આ તો સરસ મજાનું ફળ છે। પિંકુ કહે, ચાંદો હોય કે ફળ, આપણે તેને પાણીમાંથી બહાર કાઢીને જ રહીશું, પણ કાઢીશું કેવી રીતે? મિંકુ કહે, ચાલો આપણા મમ્મી પપ્પાને જગાડીએ। ટિંકુ કહે, ના ના હો, એવું તો બિલકુલ કરાય નહીં, મોટાવું કંઈ બહુ દૂર હોતા નથી। ચિંકુ કહે, સાંભળો મને એક યુક્તિ સૂઝી છે। આપણે જ્યારે એકબીજાની પૂંછડી પકડીને ઝાડ પરથી લટકીએ અને બિચારા ચાંદાને બહાર લઈ આવીએ। ત્રણેય મિત્રોને ચિંકુની યુક્તિ ગમી ગઈ। ચારે ભેગા મળીને યુક્તિ અમલમાં મૂકી। એમના માટે તો આ બહાદુરીની સાથે સાથે ગમતનું પણ કામ હતું। મિંકુ ઝાડની ડાળી પકડીને, ટિંકુ મિંકુની પૂંછડી પકડીને, પિંકુ ટિંકુની પૂંછડી પકડીને અને ચિંકુ પિંકુની પૂંછડી પકડીને લટક્યા। જેવું ચિંકુએ ચાંદાને બહાર કાઢવા પાણીમાં હાથ નાખ્યો કે તળાવનું પાણી હલી ગયું અને ચાંદો પણ સળવળ્યો। ચિંકુ હજી કશું વિચારે તે પહેલાં તો મિંકુના હાથમાંથી ડાળી છૂટી ગઈ અને ચારેય ધબાક કરતા પાણીમાં પડ્યા। ધબાકો સાંભળી મોટા વાંદરા જાગી ગયા અને ઝટપટ બચ્ચાને પાણીમાંથી બહાર કાઢ્યા। વાનરદાદા કપિલાલ ચારેય બચ્ચાને સમજાવતા બોલ્યા, ચાંદો કદી તળાવમાં પડી ન જાય, જુઓ ચાંદો તો એ રહ્યો આકાશમાં। ચિંકુ, મિંકુ, ટિંકુ અને પિંકુ ઘડીક આકાશમાં જુએ તો ત્યાં ચાંદો દેખાય ને પછી પાણીમાં જુએ તો ત્યાં પણ ચાંદો દેખાય। વાતચીત તેમાં પહેલું છે કે આ વાર્તામાં તમને સૌથી વધારે મજા ક્યારે આવી? બીજું છે વાંદરા પાણીમાં પડી ગયા ત્યારે તમને કેવું લાગ્યું? ત્રીજો છે કે પહેલા ચિત્રમાં તમને કયું વાંદરું સૌથી વધુ ગમ્યું? ચોથું છે તમે તોફાન કરતા વાંદરા કે કૂતરા જોયા છે તે શું કરતા હોય છે? પાંચમું છે તમે ઘરમાં કેવા કેવા તોફાન કરો છો? પછીનું છે કે જવાબ આપો તેમાં પહેલું છે કે ચોથા ચિત્રમાં વાંદરાના બચ્ચા શું કરી રહ્યા છે? બીજું છે કે પાંચમા ચિત્રમાં શું શું દેખાઈ રહ્યું છે? ત્રીજું છે કે વાંદરાના બચ્ચા કેવા કેવા તોફાન કરતા હતા? ચોથું છે કે પાણીમાં પડેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે?
પાંચમું છે ખરેખર ચાંદો પાણીમાં પડી જાય? છઠ્ઠું છે બચ્ચાને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે? સાતમું છે ચાંદો તળાવમાં અને આકાશમાં બંને જગ્યાએ કેમ દેખાતો હતો? અને આઠમું છે ચીંકુની ટોળકી હવે પછી શું કરશે? હવે આપણે આગળ જોઈએ સાચું કે ખોટું. સાચું હોય તો હસતા ચહેરા પર રાઈટની નિશાની અને સાચું હસો, ખોટું હોય તો રડતા ચહેરા પર કરી મોટેથી ખોટું રડવું. હવે એમાં જોઈએ કે વારાફરતી વાક્ય વાંચો. એ વાક્ય જેટલા વિદ્યાર્થીઓ સાચું માનતા હોય તેમને ઊભા થઈ હસવાનો અને જે વિદ્યાર્થીઓ ખોટું માનતા હોય તેને ઊભા થઈ રડવાનો અભિનય કરવા કહો. તમને ચર્ચા કરી વાક્ય સાચું છે કે ખોટું તે નક્કી કરવા કહો. તેમાં પહેલું છે કે બચ્ચા એકબીજાની પૂંછડી ખેંચવાની રમત રમતા હતા. બીજું છે વાંદરા ઝાડ પરના ખાટા ફળો ખાતા હતા. ત્રીજું છે તળાવના પાણીમાં ચાંદાનો પડછાયો દેખાતો હતો. ચોથું છે ચાંદો ધબાક દઈને પાણીમાં પડ્યો. પાંચમું છે ચાંદાને બહાર કાઢવા બધા બચ્ચા દોડી આવ્યા. છઠ્ઠું છે પાણીમાં ચાંદા જેવી રોટલી પડેલી હતી. હવે જોઈએ આગળ કે શબ્દ વાંચો. જે શબ્દ માત્ર વાર્તામાં આવતા હોય તેની આગળ વા લખો અને જે માત્ર ચિત્રમાં દેખાતું હોય તેની આગળ ચી લખો અને જે વાર્તા અને ચિત્ર બંનેમાં હોય તેની આગળ વા અને ચી લખો અને તે શબ્દ પરથી વાક્ય લખો. તો તેમાં આપણે પહેલું જોઈએ કે ઝાડ, તો તે છે વાર્તા અને ચિત્રમાં બંનેમાં આવે છે એટલે વા અને ચી લખવાનું. અને એનું વાક્ય છે કે બગીચામાં ઘણા ઝાડ છે. આવી જ રીતના બીજો શબ્દ છે શાંત, ત્રીજો છે જંગલ, ચોથો છે વાંદરો, પાંચમું છે પાણી, છઠ્ઠું ડાળી, સાતમું થડ, આઠમું અવાજ, નવમું વિચાર અને દસમું પૂંછડી. ચાલો ગાઈએ ગીતડું. તેમાં છે કે ચાંદા મામા ચાંદા મામા. અભિનય કરી અને વાક્ય છે એ બોલવાનું છે. તો તેમાં પહેલું છે અરે તમે બધા જલ્દી અહીં આવો, જુઓ ચાંદો તળાવમાં પડી ગયો છે. બીજું છે ના ના આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. ત્રીજું છે કે ચાંદો હોય કે ફળ એને પાણીમાંથી જલ્દી બહાર તો કાઢો. અને ચોથું છે ચાંદો કદી તળાવમાં પડી ન જાય, જુઓ ચાંદો તો એ આકાશમાં જ દેખાય છે. પછીનું છે કે વાક્યોને વાર્તા મુજબ ક્રમ આપો. તેમાં પહેલું છે કે બધાએ તળાવમાંથી ચાંદો બહાર કાઢવાનું નક્કી કર્યું. પહેલા વાંદરાના હાથમાંથી ડાળખી છટકી ગઈ. વાંદરા ઝાડ ઉપર કુદાકુદ અને હુપાહુપ કરતા હતા. તળાવમાંથી ચાંદો પકડાયો નહીં. એક વાંદરાએ તળાવમાં ચાંદાનો પડછાયો જોયો. બધા વાંદરા દબાક કરીને નીચે પડ્યા. બધા એક પછી એકની પૂંછડી પકડીને તળાવમાં લટક્યા. હવે આપણે આગળ જોઈએ કે ટપકા જોડી પડછાયો પૂરો કરો અને રંગ પૂરો. તેમાં છે ચિત્ર આપેલું છે, તેમાં પડછાયો પણ છે, તેનો છે તે પૂરો કરી અને તેમાં રંગ પૂરવાનો છે. પછીનું છે ગીત ગાવ. તેમાં છે નાચે તાતા થઈયા. તેમાં જોઈએ કેવું આ આકાશ ચિતર્યું, ચાંદો સૂરજ તારા, કેવા વનવન ઉપવન સર્જ્યા, ફૂલના રંગ ફુવારા, કેવા સર્જ્યા ઝાકળ મોતી, કીડી કેરી આંખો, કેવા સર્જ્યા ઝરણા હરણા, પતંગિયાની પાંખો, ચિતર્યા કેવા મેઘધનુષા, રંગબેરંગી મોર, મધમીઠા આ સર્જ્યા કેવા કોકિલના કલશોર, છમલીલી આ ધરતીને રંગરંગ વાદળીઓ, કેવું ચિતર્યો જુઓ મોજથી વહાલ ભર્યો આ દરિયો, કેવી સર્જી માવલડી ઘરઘર બાળ કનૈયા, નેહ ભરેલા નૈણા સામે નાચે તાતા થયા. આ છે એ રમેશ ત્રિવેદીનું છે. પછીનું છે વાતચીત. તેમાં જોઈએ તો પહેલું છે કે તમને કઈ પંક્તિ ગાવાની સૌથી વધુ મજા આવે ફરીથી ગાવો. બીજું છે તમે જોયેલા ફૂલના નામ અને તેના રંગ કહો. ત્રીજું છે તમે મેઘધનુષ્ય જોયું છે તેમાં ક્યાં ક્યાં રંગ દેખાય છે. ચોથું છે મોરને ક્યાં ક્યાં રંગો હોય છે. અને પાંચમું છે કોકિલ બોલ્યો કહેવાય કે બોલી, શિક્ષક સાથે વાતચીત કરી નક્કી કરો. પછીનું છે સાચું કે ખોટું કરવાનું છે. તેમાં પહેલું છે કે ઉપવન એટલે જંગલ. બીજું છે કોયલની સરખામણી મેઘધનુષ્ય સાથે કરવામાં આવી છે. અને ત્રીજું છે વાદળીઓ
लीला रंगनी छे। चौथों वरसाद शुरू थता पहला हमेशा मेघधनुष देखाय छे। पांचमू छे नेह भरेला नैना एटले प्रेम भरी आँखों। हवे आपणे आगळनुं जोईए के गीतमांथी शोधो अने लखवानुं छे। तेमां पहेलुं छे के आकाशमां देखाय छे अने सामे छे के धरती पर देखाय छे। तेमांथी आपणे गीतमांथी गोती अने लखवानुं छे के आकाशमां कई कई वस्तु देखाय छे अने धरती उपर शुं शुं देखाय छे। तेमां पहेलुं छे उदाहरण तरीके चांदो ते आकाशमां देखाय छे अने दरियो छे ते धरती पर देखाय छे। आवी रीतना बीजा शब्दो छे ते आपणे शोधीने लखवाना छे। हवे आपणे जोईए કે જોડીમાં કામ કરો। આપેલા શબ્દો સાથે જોડાયેલા ત્રણ શબ્દ લખો। તેમાં છે કે સુરત, તો સુરત છે તેમાં આવશે આકાશ, પ્રકાશ અને દિવસ। તે રીતે આપણે આગળ લખવાનું છે। એમાં બીજો શબ્દ છે જંગલ, ત્રીજો છે બગીચો અને ચોથો છે વાદળા। હવે આપણે જોઈએ કે ચાલો ગાઈએ ગીતડું ચાંદા મામા ચાંદા મામા। તેમાં છે કે સરખા બોલાતા શબ્દો ગીતમાંથી શોધી અને લખો। તેમાં પહેલું છે તારા, ફુવારા, એવી જ રીતના બીજો શબ્દ છે આંખો, ત્રીજો છે ઝરણા અને ચોથો છે મોર। હવે આપણે આગળ જોઈએ કે ગીતમાં જેની વાત આવતી હોય છે તેમાં જ રંગ પૂરો। તેમાં ચિત્ર આપેલું છે, તે ચિત્રમાં છે કે જે ગીતમાં આવતા હોય છે તેવા ચિત્રો આપણે શોધીએ અને તેમાં છે રંગ પૂરવાનો છે। હવે જોઈએ કે આવું કોણ બોલે। તેમાં છે હુંચી હુંચી, ચીંચી, ચું ચું, બે બે, ઘુ ઘુ, હાવ હાવ, હુંપ હુંપ, ટેહું ટેહું, કલબલ કલબલ, મ્યાઉ મ્યાઉ। પછીનું છે કે મોટેથી વાંચો। તેમાં ઉંદર, બકરી જંગલમાં ફરવા જવા વિશે વાત કરે છે। તેમાં આપણે જોઈએ પેલું કે ઉંદર, ચું ચું ચલ ને ચું જંગલમાં ફરવા ચું જઈએ, બકરી બે બે પણ બે વાઘ આવશે બે બે તો, ઉંદર ચું ચું અરે ચું ચું વાઘ ચું આવશે તો આપણે ચું ભાગી જઈશું છું છું, બકરી ના બે બે મને બે તો બીક લાગે બે બે છે, ઉંદર સારું છું 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 તો આપણે એવું છું છું કરીએ છું આપણે બીજા છું 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 મિત્રોને પણ છું છું સાથે છું લઈને જઈએ છું છું, બકરી બે 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 હા બે તે આ સરસ બે બે વાત બે કહી બે બે ચાલો બે બે આપણે બધા બે 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 સાથે જંગલમાં ફરવા બે બે જઈએ। પછીનું છે કે કેવી રીતે વાતો કરે, શી વાતો કરે। તેમાં આપણે જોઈએ કે કોઈ એક વિદ્યાર્થીને તેની ચોપડીનું 1-20માંથી કોઈ એક પાનું ખોલવા કહો, જે નંબરનું પાનું ખુલે તે ક્રમની ચિઠ્ઠી મુજબના પ્રાણી કે પંખીઓના અવાજમાં તેના મિત્ર સાથે કોઈ એક મુદ્દા વિશે વાત કરતા કરવા કહો। વાતોના મુદ્દા નીચે આપેલા છે। તેમાં પહેલું છે કે ચાલો જંગલમાં ફરવા જઈએ, મારે ઘરે જમવા આવો, પછીનું છે ભય છે ભાગો, તેના પછીનું છે ગઈકાલે શું કર્યું, પછીનું છે ચાલો સિંહને હેરાન કરીએ અને છેલ્લું છે રમવા જઈએ। હવે આપણે જોઈએ કે આ ચિત્રમાં છે તે 1-20ના ક્રમ આપેલા છે અને તેમાં ખાનામાં જે બે જોડીઓ આપેલી છે એ કેવી રીતે વાત કરતી હશે તે આપણે કહેવાનું છે। હવે આપણે આગળ જોઈએ કે જોડીમાં કામ કરો, ત્રવાળા શબ્દ વાંચો ત્યારે મિત્ર સાથે હાથ મિલાવી અને ત્ર પર ચોરસ કરો। તેમાં આપણે જોઈએ મિત્ર, નદી, મુશ્કેલી, સૂત્ર, દોસ્ત, ત્રાજવું, બુદ્ધિ, ત્રિકોણ, વેદ, કિલ્લો, રાત્રિ, નિર્જન, પુત્રી, શંખ, ત્રીજું, વિશ્વાસ, ક્ષત્રિય, 53। હવે આપણે જોઈએ કે જોઈ અને લખવાનું છે। તેમાં છે ત્ર, તો ત્ર છે તે આપણે અહીંયા લખવાનું છે, પછી રૂ, તો રૂ છે તે પણ લખવાનું છે। હવે આપણે જોઈએ કે નીચેના શબ્દ જોડીમાં વાંચો, સ્રવાળા શબ્દ વાંચો ત્યારે મિત્રના ખભા પર હાથ મૂકો અને સ્ર પર ચોરસ કરો, તો તેમાં છે શ્રમ, બ્રાહ્મણ, શ્રાવણ, વજ્ર, મૂર્ખ, આશ્રમ, શ્રીખંડ, અષાઢ, પ્રણામ, શ્રીફળ, શ્રીમાન, વ્રજ, દ્રાક્ષ, શ્રેષ્ઠ, યુક્તિ, પક્ષી, ગર્જના, શ્રોતા, લખો તેમાં છે સ્ત્ર। હવે આપણે આગળ જોઈએ કે ચાલો ગાઈએ ગીતડું ચાંદા મામા ચાંદા મામા। હવે જોઈએ વાંચો, વરસાદ પછી જોડીમાં બેસાડવા, એક વિદ્યાર્થી વાંચે ત્યારે બીજો સાંભળે,
તેઓ ત્ર આવે ત્યારે હાથ મિલાવે, સ્ર આવે ત્યારે ખભે હાથ મૂકે અને ઋ આવે ત્યારે માથા પર હાથ મૂકે તેવી સૂચના આપો. આપણે જોઈએ ચિત્રા, ઋત્વિક અને શ્રાવણી ત્રણેય પાકા મિત્ર હતા. શ્રાવણી હંમેશા કહેતી કે ચોમાસાની ઋતુમાં વરસાદ આવ્યા પછી તેનું ગામડું ખૂબ સુંદર દેખાતું. વળી તેના ગામ તરફ કોઈ ઋષિનો આશ્રમ હતો. તેમણે આગાહી કરી હતી કે આ વર્ષે શ્રાવણીના ગામ તરફ વરસાદ ખૂબ સારો થશે. ઋત્વિકે કહ્યું કે તેણે સમાચારમાં સાંભળ્યું હતું કે વરસાદ ખૂબ સારો થવાનો છે. ગઈકાલે જ તેના મોટાભાઈ ઋષભે પણ તેને છાપું વાંચીને એમ જ કહ્યું હતું. ત્રણેય મિત્રોએ નક્કી કર્યું કે વરસાદ આવ્યા પછી તેઓ તેમના બધા જ મિત્રો પવિત્રા, શ્રેણિકા, યાત્રા અને ઋતાને લઈને શ્રાવણીના ગામડે ફરવા જશે, શ્રીખંડ પૂરી જમશે અને મજા કરશે. હવે આપણે જોઈએ કે વાક્ય છે એ સુધારીને લખવાના છે. તેમાં પહેલું છે ચિત્રા, ઋષભ અને શ્રાવણી ત્રણેય પાકા મિત્રો હતા. બીજું છે ઋતાના ગામ તરફ ઋષિનો આશરો હતો. ત્રીજું છે ચિત્રાના ગામ તરફ ખૂબ સારો વરસાદ થવાનો છે. ચોથું છે ઋષભના મોટાભાઈનું નામ ઋત્વિક છે. પાંચમું છે પવિત્રા શ્રાવણીની પાકી મિત્ર હતી. છઠ્ઠું છે વરસાદ આવ્યા પછી બધા જ મિત્રો શ્રેણિકના ગામડે ફરવા જવાના હતા. સાતમું છે બધા મિત્રોએ શેરોપુરી જમીને મજા કરવાનું વિચાર્યું હતું. હવે આપણે જોઈએ કે રમત તેમાં કક્કા જાસૂદ છે. તેમાં છે કે વરસાદ પછી ફકરામાંથી કક્કા જાસૂદ રમત રમાડો. હવે આપણે જોઈએ તો અક્ષર તેમાં છે ઋ, સ્ર, ત્ર, હણ. તે છે કે કેટલા કેટલા અક્ષરો છે તે શોધી અને લખવાનું છે અને પછી સરવાળો કરવાનો છે. હવે આપણે જોઈએ કે જરા હાંસીએ. તેમાં પહેલું છે કે ટીન, મને જંગલમાં બીક ના લાગે. મીની કેમ? તો ટીની કહે હું ત્યાં જવું તો લાગે ને. થેન્ક યુ.